નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સાયન્સમાં મેથ્સમાં ચેપ્ટર 1 ગણ શીખીએ. તો ગયા લેક્ચરમાં આપણે ગણની વ્યાખ્યા અને ગણને દર્શાવવાની રીત શીખાડી. હવે આપણે આગળથી કન્ટિન્યુ કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ ગણની, જે આપણે અગાઉ શીખી ગયા છે. ગણ એટલે શું છે? વસ્તુ, વ્યક્તિ કે સંખ્યાઓનો સમૂહ, જે ચોક્કસ વ્યાખ્યાયિત નિશ્ચિત છે. હવે આપણે એના ઉપરથી સુનિશ્ચિત ગણ એટલે શું સમજીએ? સુનિશ્ચિત ગણ એટલે શું કે આપણને ગણની અંદર કયા સભ્યો છે એ નિશ્ચિતપણે ખબર હોય, અને કયા સભ્યો નથી એ પણ આપણે જાણતા હોય, તો એવા ગણને કેવા ગણ કહેવાય? સુનિશ્ચિત ગણ. ઉદાહરણ તરીકે લખીએ કે જે ગણમાં કયા સભ્યો છે અને કયા સભ્યો નથી તે નિશ્ચિતપણે જાણી શકાય, તેવા ગણને સુનિશ્ચિત ગણ કહે ઉદાહરણ તરીકે વાત કરીએ તો અહીં હું લખું n z q r આ બધા જે છે એ સુનિશ્ચિત ગણ છે. ત્યારબાદ હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ, વૈજ્ઞાનિકનો સમૂહ, જે ગણમાં કયા સભ્યો છે અને કયા સભ્યો નથી તે નિશ્ચિતપણે જાણી શકાય. ધારો કે n છે તો n એટલે કે પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ, એમાં 1 2 3 4 આવશે. હું એમ કહું કે -2, તમે ચોક્કસપણે કહી શકો કે જે n માં નહીં આવે. કોઈ પણ ગણ લ્યો, n લ્યો, z લ્યો, q લ્યો, r લ્યો, દરેક ગણની એક ચોક્કસ ગુણધર્મ છે કે આમાં આ જ સભ્ય આવશે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે n z q r આ બધા કેવા ગણ છે? સુનિશ્ચિત. ત્યારબાદ હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. તો કે ભાઈ હોશિયાર કોને કહેવા? કયા ફિલ્ડમાં હોશિયાર? વાતો કરવામાં હોશિયાર, ભણવામાં હોશિયાર, કઈ રીતે હોશિયાર છે આપણે કોઈ ચોખવટ પાડી નથી. વૈજ્ઞાનિકનો સમૂહ. વૈજ્ઞાનિકનો સમૂહ એટલે કઈ ફિલ્ડના વૈજ્ઞાનિક? ચોક્કસપણે આપણે જાણી શકીએ નહીં. એટલે ચોક્કસપણે આપણે માહિતી આપેલી હોય તો આપણે એને કહી શકીએ સુનિશ્ચિત ગણ. જે સુનિશ્ચિત નથી તે ગણને આપણે કહી શકીએ સુનિશ્ચિત ગણ નથી. હવે વાત કરીએ n. એનો અર્થ છે પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1 થી શરૂ કરીને બધી પૂર્ણાંક સંખ્યા આવશે. ત્યારબાદ z પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય. ત્યારબાદ q સમય સંખ્યા, p/q સ્વરૂપ. એટલે કે જ્યારે પૂર્ણાંક આમાં ઋણ કિંમત એટલે શૂન્ય ઉમેરીએ એટલે પૂર્ણાંક થાય, એમાં પૂર્ણાંક સંખ્યા ઉમેરી એટલે સમય થશે. r એટલે વાસ્તવિક સંખ્યા, I એટલે અસમય સંખ્યા, Z પ્લસ ધન પૂર્ણાંક સંખ્યા જેને પૂર્ણ સંખ્યા W વડે પણ દર્શાવી શકે. ધન પૂર્ણાંક એટલે ઋણ સિવાય, ઋણ સિવાય ઝીરો પણ ચાલે, અને ધન પૂર્ણાંક એટલે 1 થી શરૂ કરીને બધી સંખ્યા.
धन पूर्णांक संख्या आर प्लस धन वास्तविक संख्या क्यू प्लस धन सम्मेय संख्या एज रीते जेड माइनस हो तो ऋण पूर्णांक संख्या क्यू माइनस हो तो ऋण सम्मेय संख्या आर माइनस हो तो ऋण वास्तविक संख्या आ चौक्स सुनिश्चित गणना उदाहरणों छे जेमां आपणे कया सभ્યો છે કયા સભ્ય નથી આપણે ઓલરેડી જાણીએ છે ત્યારબાદ belongs to અને does not belongs to નો અર્થ belongs to અનો અર્થ એ માઓ does not belongs to નો અર્થ એ મા ન હો उदाहरण तरीके अपने बात करिए a बराबर 1 2 3 4 5 तो चार नंबर लखो अने एक गण a की बात करो तो आपेलो सभ्य छे एक गण a માં છે તો આપણે એને બિલોન્ગ્સ ટુ વડે દર્શાવી શકીએ છીએ ધારો કે 6 નંબર લખો અને ગણ a ની વાત કરો તો 6 નંબર નો સભ્ય ગણ a માં નથી એટલે આપણે લખી શકીએ કે 6 ડઝ નોટ બિલોન્ગ્સ ટુ આપેલો સભ્ય જો ગણ ની અંદર હોય તો એને બિલોન્ગ્સ ટુ વડે દર્શાવાય અને આપેલો સભ્ય ગણ ની અંદર ન હોય તો ડઝ નોટ બિલોન્ગ્સ ટુ વડે દર્શાવાય થેન્ક યુ